दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको एक रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। तो आपने लास्ट लेक्चर के अंदर विद्यार्थी मित्रों आपने જોયું હતું કે જે પ્રોટીન છે એ પ્રોટીન છે કેનો બનેલો છે તો કે એમિનો એસિડ નો। ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈને કેની સંરચના કરે છે, પ્રોટીન ની સંરચના કરે છે। એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે પ્રોટીન છે એમાં એમિનો એસિડ છે એ કેવો અણુ કહેવાય પ્રોટીન નો તો કે મોનોમર અણુ કહેવાય। અને ઘણા બધા એમિનો એસિડ ભેગા થાય ઈ જોડાઈને પોલીપેપ્ટાઇડ બને, એટલે કે एक एमिनो एसिड बीजो एमिनो एसिड आ बे વચ્ચે જોડાણ થઈ કે આ બંધ દ્વારા પેપ્ટાઇડ બંધ દ્વારા, અને ઘણા બધા પેપ્ટાઇડ બંધથી ઘણા એમિનો એસિડ જોડાય એટલે પોલીપેપ્ટાઇડ કહેવાય, એટલે કે પ્રોટીન છે પોલીપેપ્ટાઇડ છે એની ચર્ચા કરી। તો હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જોઈએ કે જે પ્રોટીન છે પ્રોટીન નું મહત્વ, આપણો ટોપિક છે પ્રોટીન નું મહત્વ। આપણો ટોપિક કયો છે, પ્રોટીન નું મહત્વ, કે પ્રોટીન નું મહત્વ શું છે। તો આમ તો પ્રોટીન છે તે ઘણા કાર્યો સાથે સંકળાયેલું છે, એટલે કે પ્રોટીન છે એક કરતા વધુ કાર્યો સાથે સંકળાયેલું છે। હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જોઈએ કે પ્રોટીન નું મહત્વની ચર્ચા કરીએ તો કે સજીવમાં પ્રોટીન છે ઘણા કાર્યો કરે, જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર, જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર શીખાતા કે કોષરસ પટલ તો આ રીતના શું આવેલું હોય, કોષરસ પટલ કોષના ફરતે શું આવેલું હોય, કોષરસ પટલ। હવે આ જે કોષરસ પટલ છે એમાં વચ્ચે વચ્ચે પ્રોટીન ખૂંચેલા હોય, શું ખૂંચેલા હોય વચ્ચે, આ રીતના કોષરસ પટલમાં વચ્ચે શું ખૂંચેલા હોય, પ્રોટીન। હવે આ કોષરસ પટલમાં આ જે પ્રોટીન ખૂંચેલા છે પ્રોટીન માં દ્રવ્યોની અવરજવર થાય, જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ એને પ્લસ બહાર છે તો કઈ બાજુ આવે, અંદર બાજુ, કે પ્લસ અંદરની બાજુ હોય તો કઈ બાજુ આવે, બહારની બાજુ। આ પ્રોટીન છે એનું એક કાર્ય પણ કહી શકાય, જેમ કે પ્રોટીન એક કામ શું કરે તો કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યો એને પ્લસ કે પ્લસ આપણે જે પોષક દ્રવ્યો એની અવરજવર કરવા માટે પ્રોટીન છે તે અગત્યનો ભાગ ભજવે છે। તો આ ઉપરાંત બીજા કયા કાર્ય સાથે સંકળાયેલું છે, તો આપણે જોઈએ કે કેટલાક સંક્રમિત સૂક્ષ્મ જીવોને રક્ષણ આપે છે, કેટલાક સંક્રમિત સૂક્ષ્મ જીવોથી કેટલાક સંક્રમિત સૂક્ષ્મ જીવો છે એનાથી રક્ષણ આપે છે। તો વિદ્યાર્થી મિત્રો એવા પણ પ્રોટીન છે કે જે આપણા શરીરની અંદર બેક્ટેરિયા થી કોઈ રોગ થતો હોય, એક્ઝામ્પલ તરીકે લઈએ કે માનો કે કોઈ એવા બેક્ટેરિયા છે કે જે આપણા શરીર માટે હાનિકારક છે અને જે કોઈ રોગ ઉત્પન્ન કરે છે, એવા બેક્ટેરિયો સંક્રમિત થવા માંડે, એટલે કે એવા બેક્ટેરિયાની સંખ્યા વધવા માંડી જે આપણા શરીર માટે હાનિકારક છે, ત્યારે એ બેક્ટેરિયા સામે જે લડત આપતો પ્રોટીન છે શું કરે, લડત આપતો પ્રોટીન છે એને શું કહેવાય, એન્ટીબોડી કહેવાય, શું કહેવાય, એન્ટીબોડી, એવા પ્રોટીનને શું કહેવાય, એન્ટીબોડી, એટલે કે રોગ પ્રતિકારક સાથે સામે શું આપે છે, લડત આપે છે।
કે આપણા શરીરની અંદર જે રોગો ઉત્પન્ન કરતા બેક્ટેરિયા હોય એ સંક્રમિત થવા માંડે તો આપણા શરીરની અંદર એવા પ્રોટીન ઉત્પન્ન થાય કે જે એ બેક્ટેરિયા સામે લડત આપે એટલે કે બેક્ટેરિયાને મારવામાં મદદ કરે તો એવું છે તો આપણે જોઈએ કે આ પ્રોટીનના કાર્યમાં એક આવેલું છે એન્ટીબોડી કે જેનું કાર્ય કેવું છે તો કે રોગ પ્રતિકારક સામે લડવાનું છે તો આ વાત થઈ કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે છે બીજું આપણે જોઈએ કે કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે અને કેટલાક ઉત્સેચકો સ્વરૂપે કાર્ય કરે છે તો કેટલાક પ્રોટીન અંતઃસ્ત્રાવ સ્વરૂપે અને કેટલાક પ્રોટીન ક્યાં તરીકે તો કે ભાઈ ઉત્સેચક સ્વરૂપે કાર્ય કરે છે તો આપણે જોઈએ કે કેટલાક પ્રોટીન એવા પણ છે કે જે અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય એટલે કે શરીરની અંદર ઉત્પન્ન થતું રસાયણ છે એ પણ એક પ્રોટીનનો પ્રકાર છે તો જેમ કે આપ્યું છે ઇન્સ્યુલિન આપેલું છે ઇન્સ્યુલિન આ ઇન્સ્યુલિન છે પ્રોટીન જ છે અને ક્યાં સ્વરૂપે હોય છે અંતઃસ્ત્રાવ પ્રકારે અંતઃસ્ત્રાવ એટલે શરીરની અંદર ઉત્પન્ન થતું એક પ્રકારનું રસાયણ છે એના વિશે આપણે 22માં ચેપ્ટરની અંદર થોડુંક આપણે ડીપમાં આવશે કે અંતઃસ્ત્રાવ એનું નામ શું કામ કર્યું પણ અત્યારે આપણે જોઈએ કે તેનું કાર્ય શું છે તો કે અંતઃસ્ત્રાવ તરીકે શરીરની અંદર તે રસાયણ આવેલું છે અને ઇન્સ્યુલિન છે તેનું નામ છે એક પ્રકારનો પ્રોટીન જ છે તો આપણે જોઈએ કે અંતઃસ્ત્રાવ સ્વરૂપે પણ હોય અને બીજું ક્યાં સ્વરૂપે ઉત્સેચક સ્વરૂપે ઉત્સેચકનું કામ શું આપણે ચેપ્ટરમાં આગળ જ આવશે ચેપ્ટર નંબર 9માં પણ આપણે જોઈએ કે માનો કે કોઈ પણ પ્રક્રિયાને સરળ કરતો એને ઉત્સેચક કહેવાય તો જેમ કે ટ્રિપ્સિન છે આ ટ્રિપ્સિન છે પ્રોટીન છે ક્યાં તરીકે કાર્ય કરે છે ઉત્સેચક સ્વરૂપે કાર્ય કરે છે તો પ્રાણી સૃષ્ટિમાં કોલેજિયન એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિમાં કોલેજન મુખ્ય પ્રભાવી પ્રોટીન છે ખાસ યાદ રાખવાનું છે કે પ્રાણી સૃષ્ટિમાં આપણે જોઈએ કે કયો છે તો કે કોલેજન નામનો પ્રોટીન તે મુખ્ય પ્રભાવી પ્રોટીન છે આવું વિદ્યાર્થી મિત્રો નીટ માટે ખાસ મગજમાં રાખવાનું આપણે આપણે પૂછે કે પ્રાણી સૃષ્ટિ એટલે દરેક પ્રાણીમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો હોય તો કે પ્રાણી સૃષ્ટિની અંદર જો આપણે વાત કરી તો સૌથી પ્રભાવી પ્રોટીન છે કોલેજન પ્રોટીન કારણ કે કોલેજન પ્રોટીન વધુ આવેલા હોય જેમ કે સ્નાયુ છે એમાં પણ શું આવેલા હોય છે કોલેજન પ્રોટીન આપણે જોઈ શકાય તો પ્રાણી સૃષ્ટિમાં સૌથી મુખ્ય પ્રભાવી છે તેમાં કયો હોય છે કોલેજન પ્રોટીન આવેલો હોય છે તો એ ઉપરાંત આપણે જોયું છે જેમ કે કોલેજન પ્રોટીન શું કરે તો કે આંતરકોષીય આધારક પ્રોટીન છે કોષની અંદર આવેલું આધારક પ્રોટીન તરીકે તે કાર્ય કરે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપને પૂછે કે ભાઈ સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો તો કે સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ તો સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન છે એનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ એટલે કે રિબ્યુલોઝ નામનો ફોસ્ફેટ એટલે બાયફોસ્ફેટ એટલે બે ફોસ્ફેટ હોય અને આ રિબ્યુલોઝ છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય એટલે કાર્બોક્સિલેઝ ઉત્સેચક કહેવાય અને ઘણી વખત ઉત્સેચક ઓક્સિજન સાથે જોડાય એટલે શું કહેવાય ઓક્સિજિનેઝ પણ કહેવાય એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નામનો જે ઉત્સેચક છે જે પ્રોટીન છે ઈ પ્રોટીન છે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે અને ઉત્સેચક તરીકે કાર્ય કરે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને કરે ત્યારે એને કાર્બોક્સિલેઝ કહેવાય અને ઓક્સિજન સાથે જોડાઈને પ્રક્રિયા કરે ત્યારે તેને ઓક્સિજિનેઝ કહેવાય એટલે કે આપણે એમ પૂછે કે સમગ્ર જીવાવરણમાં સૌથી પ્રભાવી પ્રોટીન કયો સમગ્ર જીવાવરણમાં જો આપણે એમ પૂછે કે પ્રાણી સૃષ્ટિની અંદર મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો તો આપણે લખવાનું કોલેજન પણ આપણે એમ કે આખું વર્લ્ડ પૃથ્વી કે સમગ્ર જીવાવરણમાં સૌથી પ્રભાવી પ્રોટીન કયો સમગ્ર જીવાવરણની અંદર સૌથી પ્રભાવી પ્રોટીન કયો તો લખવાનું રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ સુકમ કાર્બોક્સિલેઝ કહેવાય સુકમ ઓક્સિજન ખબર છે અને એનું બીજું નામ છે રુબિસ્કો બીજું નામ શું છે રુબિસ્કો તે મુખ્ય પ્રભાવી પ્રોટીન છે મુખ્ય પ્રભાવી પ્રોટીન છે પણ ક્યાં તો કે સમગ્ર જીવાવરણ બરાબર છે ફરીથી રિપીટ કરી છી ક્વિક રિવિઝન તો કે ભાઈ આપણે પ્રોટીન તો જોઈ પણ પ્રોટીનનું ઘણું મહત્વ છે ક્યું ક્યું તો પહેલું પ્રોટીનનું મહત્વ ક્યું છે જેમ કે આપણે જોઈ ક્યું છે તો કે ભાઈ જેવા કે કોષરસ પટલમાંથી
પોષક દ્રવ્યોની અવર જવર માટે અગત્યના છે. તો આપણે જોયું કે કોષરસપટલ, એ કોષરસપટલમાં જે પોષક દ્રવ્યો છે તેને અવર જવર કરવા માટે પ્રોટીન અગત્યની ક્રિયા કરે છે. ત્યારબાદ કેટલા સંક્રમિત સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપે, તો એને શું કહેવાય? એન્ટીબોડી કહેવાય, એન્ટીબોડી તરીકે પ્રોટીન કહેવાય. તો આપણે જોઈએ કે દાખલા તરીકે આપણે જોઈએ કે આપણા શરીરની અંદર જે ઉત્પન્ન રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા છે, તો એ કેવા કહેવાય? કે સંક્રમિત સૂક્ષ્મજીવ, કે જે આપણે નુકસાન કરે છે તેની સામે રક્ષણ આપતો પ્રોટીન કયો છે? એન્ટીબોડી. એવા પણ પ્રોટીન છે કે જે સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપે, દાખલા તરીકે એન્ટીબોડી તરીકે કામ કર્યું કહેવાય. અહીં લખ્યું છે કે રોગ પ્રતિકારક સામે લડે છે. આ ઉપરાંત કેટલાક પ્રોટીન એવા પણ છે કે જે અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. અંતઃસ્ત્રાવ એટલે આપણે ચેપ્ટર નંબર 22 માં આવવાનું છે. પણ અંતઃસ્ત્રાવ એટલે કે શરીરની અંદર ઉત્પન્ન થતું એક પ્રકારનું રસાયણ, શરીરની અંદર ઉત્પન્ન થતું એક પ્રકારનું રસાયણ. તો આ જે અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે, અને અમુક એવા પણ પ્રોટીન છે જે ઉત્સેચક તરીકે કાર્ય કરે. ઉત્સેચક એટલે શું? કે કોઈ પણ પ્રક્રિયાને સરળ બનાવતો હોય એને ઉત્સેચક કહેવાય. કોઈ પણ પ્રક્રિયાને શું બનાવતો હોય? સરળ બનાવતો એને ઉત્સેચક કહેવાય. એ પણ એક પ્રકારનું પ્રોટીન જ હોય. એ તમારા આગળ આવશે. તો આપણે જોઈએ કે કયો, તો કે આ અંતઃસ્ત્રાવ તરીકે કયો છે? તો કે ઇન્સ્યુલિન. અને ઇન્સ્યુલિન વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય કે જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ બહુ વધી જાય ત્યારે એને ઇન્જેક્શન આપવામાં આવે. એ ઇન્જેક્શન છે કેનું છે? ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન હોય. એ એક પ્રકારનું પ્રોટીન જ છે, પણ કયા સ્વરૂપે હોય? અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય. એનું ઇન્જેક્શન મારી દે એટલે પરિણામે ડાયાબિટીસ છે કંટ્રોલમાં આવી જાય. અને આ ઇન્સ્યુલિન આપણા શરીરની અંદર પણ ઉત્પન્ન થતું હોય. તો આ ઇન્સ્યુલિન પણ એક પ્રકારનો પ્રોટીન જ છે, પણ કયા પ્રકારનો છે? અંતઃસ્ત્રાવ પ્રકારનો. અમુક એવા પણ ઉત્સેચકો છે, એવા પણ પ્રોટીન છે ઉત્સેચક તરીકે. તો આપણે જોઈએ કે ટ્રિપ્સિન એ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ જો પ્રાણી સૃષ્ટિમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન પૂછે તો કોલેજન. તો કોલેજન કયું છે? આંતરકોષીય આધારક પ્રોટીન છે. જેમ કે તમારે ચેપ્ટર નંબર 7 ની અંદર પણ આવી ગયો હશે કોલેજન પ્રોટીન. અને બીજો આવશે જેમ કે ઇલાસ્ટિન પ્રોટીન, આવી ગયા હશે. તો બીજું આપણે જોઈએ કે સમગ્ર જીવાવરણ, સમગ્ર જીવાવરણ. આપણે એમ પૂછે કે સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કયો? આખા વિશ્વની અંદર સૌથી વધારે પ્રોટીન કયો અથવા કયો ઉત્સેચક છે? તો કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. કયો છે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. એને બીજું રુબિસ્કો પણ કહેવાય. તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ, કારણ કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નામનો જે પ્રોટીન છે તે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે તેને કાર્બોક્સિલેઝ કહેવાય, અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે એને ઓક્સિજિનેઝ કહેવાય. તો આ રીતના તે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન સાથે બે સાથે પ્રક્રિયા કરાય એટલા માટે એનું નામ પાડ્યું છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ, અને શોર્ટમાં એને રુબિસ્કો તરીકે પણ ઓળખવામાં આવે છે, મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ઘણી વખત પ્રોટીન છે રિસેપ્ટર ગ્રાહી તરીકે પણ હોય. જેમ કે કોષરસપટલ હોય તો કોષરસપટલમાં જે આવેલા હોય રિસેપ્ટર ગ્રાહી હોય, એટલે કે તે શું કરે? સંવેદી ગ્રાહી, સંવેદનાઓને ગ્રહણ કરવું પ્રોટીન છે. જેમ કે ધ્રાણ, બરોબર છે. આ ઉપરાંત સ્વાદ, અંતસ્ત્રાવો વગેરેને અંદર બહાર કરવામાં ઉપયોગી છે. તો આ ઉપરાંત બીજો પ્રોટીન છે GLUT4, અને એનું કાર્ય શું છે? તો કે ગ્લુકોઝનું કોષોમાં વહન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ પ્રોટીનનું મહત્વ. ફરીથી કહું છું, બરોબર ધ્યાન રાખજો, જ્યાં જ્યાં નીટનું તમને લાગે ત્યાં થોડુંક ફોકસ કરજો, બરોબર છે. જ્યાં અગત્યનું લાગે જોઈ લેજો. તો હવેનો આપણો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ છે પ્રોટીનનું બંધારણ. ખૂબ અગત્યનો ટોપિક છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું, કારણ કે એની અંદર સમય વધારે જોશે. તો આ બરોબર પરફેક્ટ કરવાનું છે. આગલો લેક્ચર તો એ પણ પરફેક્ટ આવડવો જોઈએ, આ લેક્ચર પણ વ્યવસ્થિત આવતો, જેથી આપને નેક્સ્ટ લેક્ચર છે પ્રોટીનનું બંધારણ તે સમજવામાં આપને મજા આવે. તો આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 નો અભ્યાસ કરતા હતા જૈવિક અણુઓ, તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે પ્રોટીન્સ શું હોય, પ્રોટીન્સનું બંધારણ છે એ રીતનું, કઈ રીતનું. જેમ કે એમિનો એસિડ, ઘણા બધા એમિનો એસિડ છે, એ ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈને શું બનાવે? પ્રોટીન બનાવે છે. અને ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે, એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાય, એના માટે કયો બંધ જવાબદાર છે? તો કે પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ કેની વચ્ચે હોય? તો કે CO અને NH વચ્ચે બંધ હોય. કઈ પ્રક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધ બંધ થાય? તો કે નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય. તો એટલા માટે આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર પ્રોટીન્સની રચના કેવી હોય અને એ ઉપરાંત પ્રોટીન્સનું મહત્વ શું છે તેની વિશે આપણે સમજ્યા. તો આજનો આપણો જે ટોપિક છે પ્રોટીનનું બંધારણ, એટલે કે સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન્સ, તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પહેલા તો પ્રોટીન છે એ પ્રોટીન શું છે? તો કે પ્રોટીન એ વિષમ પોલિમર છે. પ્રોટીન વિષમ પોલિમર છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ
કે આ પ્રોટીન છે છે શું તો કે પ્રોટીન એ વિષમ પોલિમર છે કઈ રીતે તો આપણે જોયું હતું જેમ કે ઘણા એમિનો એસિડ છે આપણે સિમ્બોલિકલી કે જેમ કે આપણે જોઈએ કે આ એક એમિનો એસિડ પછી આ બીજો એમિનો એસિડ એની બાજુમાં ત્રીજો એમિનો એસિડ એ રીતના અહીંયા ચોથો એમિનો એસિડ પછી એ રીતના તો કે પાંચમો એમિનો એસિડ તો પછી તો કે છઠ્ઠો એમિનો એસિડ તો આ રીતના આ જે એમિનો એસિડ છે એક એમિનો એસિડ એટલે બીજો એમિનો એસિડ તે ક્યાં બંધથી જોડાય તો કે પેપ્ટાઇડ બંધથી ક્યાં બંધથી જોડાતા હતા પેપ્ટાઇડ બંધ પેપ્ટાઇડ બંધ કેમ બનતો હતો તે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું છે ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો જો તમે લાસ્ટ લેક્ચર બરોબર એટેન્ડ કરા હશે તો જ આ ટોપિકમાં ખબર પડશે એટલે લાસ્ટ લેક્ચર છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જરૂરી છે જેથી આ ટોપિક તમને સહેલો લાગે તો પહેલા તો પ્રોટીન છે વિષમ પોલિમર છે તો આપણે જોયું હતું કે પ્રોટીન છે એમાં ઘણા બધા બે એમિનો એસિડ ભેગા થાય પેપ્ટાઇડ બનતી એટલે ડાયપેપ્ટાઇડ કહેવાય ત્રણ એમિનો એસિડ ભેગા થાય પેપ્ટાઇડ ટ્રાયપેપ્ટાઇડ કહેવાય ચાર હોય તો ટ્રેટા પાંચ હોય તો પેન્ટા અસંખ્ય એમિનો એસિડ ભેગા થાય એટલે પોલીપેપ્ટાઇડ કહેવાય એટલે લાંબો અણુ છે કેનો એમિનો એસિડ ની લાંબી શૃંખલા છે એટલે પોલિમર છે તો પ્રોટીન શું છે પોલિમર છે પણ કેવો પોલિમર તો કે વિષમ પોલિમર વિષમ પોલિમર એટલે જેમ કે પહેલો એમિનો એસિડ સેરીન હોય તો બીજો માનો કે પ્રોલિન હોય તો ત્રીજો માનો કે ગ્લુટામિક એસિડ હોય તો ચોથો બીજો હોય એટલે આ રીતના કેવો છે વિષમ પોલિમર છે બરોબર સમ પોલિમર એટલે માનો કે અહીંયા સેરીન હોય અહીંયા સેરીન હોય ત્રીજો સેરીન હોય ચોથો સેરીન હોય તો સમ પોલિમર કહેવાય પણ પ્રોટીન છે સમ પોલિમર નથી કેવો છે વિષમ પોલિમર છે વિષમ પોલિમર એટલે પહેલો એમિનો એસિડ બીજો હોય બીજો અલગ હોય ત્રીજો અલગ હોય ચોથો અલગ હોય પછી પાછો ઘણી વખત રિપીટ થતો હોય પછી પાંચમો પાછો સેરીન આવી શકે પણ અલગ અલગ એમિનો એસિડ ભેગા થઈને રચના કરે એટલે કેવો છે તો કે વિષમ પોલિમર છે તો બીજી વસ્તુ આપણે જોઈએ કે તે શું હોય કે જે એમિનો એસિડ ની શૃંખલા છે તો પ્રોટીન છે વિષમ પોલિમર છે અને આ શૃંખલા કેની છે તો કે એમિનો એસિડ ની શૃંખલા છે આપણે લખી એમિનો એસિડ ની શૃંખલા છે તો આપણે જોયું કે પ્રોટીન છે તે વિષમ પોલિમર છે બીજું કે તે એમિનો એસિડ ની શું છે પ્રકારની આખી આખી શૃંખલા આવેલી તેની અંદર જોઈ શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો કે પ્રોટીન ના જે અણુ છે આ અણુનો અર્થ જુદા જુદા હોઈ શકે એટલે કે અણુની સંરચનાના અર્થ જુદા જુદા હોઈ શકે આપણે જોઈએ કે અણુની સંરચનાના અર્થ જુદા જુદા હોઈ શકે અણુની સંરચનાના અર્થ જુદા જુદા હોય તો જે અણુની સંરચના છે એના અર્થ જુદા જુદા હોય જેમ કે વિદ્યાર્થી મિત્ર આપને પૂછે કે અકાર્બનિક રસાયણમાં અકાર્બનિક રસાયણમાં આપણે પ્રોટીનની સંરચના સમજાવવા કહેવામાં આવે તો આણ્વિક સૂત્ર સાથે હોય બરોબર છે તો અકાર્બનિક રસાયણમાં અકાર્બનિક રસાયણમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે અકાર્બનિક રસાયણનો અભ્યાસ કરતા હોય અને તેમાં આપણે પ્રોટીનની સંરચના વિશે સમજાવવાની તો આપણે પ્રોટીનની સંરચના કયા સૂત્ર દ્વારા આણ્વિક સૂત્ર સાથે સમજાવવામાં આવે આણ્વિક સૂત્ર એટલે દાખલા તરીકે આપણે આપણે સમજાવતા હોય NaCl બરોબર છે પછી MgCl2 તો આપણે જોઈએ કયું છે NaCl MgCl2 વગેરે આ રીતના સમજાવવામાં આવે છે કઈ રચના તો કે આપણે પ્રોટીનના અણુની સંરચના પૂછવામાં આવે અને અકાર્બનિક રસાયણમાં આપણે અભ્યાસ કરતા હોય તો આ જે પ્રોટીનના અણુની સંરચના છે અકાર્બનિક રસાયણમાં કયા રીતે સમજાવવામાં આવે આણ્વિક સૂત્ર સાથે આણ્વિક સૂત્ર સાથે સમજાવવામાં કઈ રીતના તો આ આણ્વિક સૂત્રથી NaCl MgCl આ રીતના સમજાવવામાં આવે કયા રસાયણમાં અકાર્બનિક રસાયણમાં પણ વિદ્યાર્થી મિત્રો આ જ અણુની સંરચના આપણે કાર્બનિક રસાયણ શાસ્ત્રમાં પૂછવામાં આવે કાર્બનિક કઈ રીતનામાં કાર્બનિક રસાયણ શાસ્ત્રમાં કયા રસાયણ શાસ્ત્રમાં કાર્બનિક રસાયણ શાસ્ત્ર ની અંદર આપણે જોઈએ તો એની અંદર દ્વિપારિમાણિક સંરચના હંમેશા રજૂ કરે છે કેવી કરે છે દ્વિપરિમાણિક
द्विपारिमाणिक संरचना हमेशा रजू करे छे। तो विद्यार्थी मित्रों अकार्बनिक रसायन अने कार्बनिक रसायन, जो कार्बनिक रसायन में प्रोटीन ना अणु की संरचना नो अर्थ करवामां आवे तो आणविक सूत्र द्वारा समझावामां आवे, दाखला तरीके NaCl MgCl आ आणविक स्वरूप। पर कार्बनिक रसायन में प्रोटीन की संरचना नो अर्थ करवामां आवे तो द्विपरिमाणिक संरचना में, द्विपरिमाणिक संरचना में कई रीते समझावामां आवे तो जेम के ना बुक बे उदाहरण ले बेंजीन अने नेफ्थेलीन वगैरह, दाखला तरीके बेंजीन नेफ्थेलीन वगैरह। तो अपना मगज में क्वेश्चन था कि भाई कार्बनिक रसायन शास्त्र में जरा प्रोटीन ना अणु की संरचना नो अर्थ करवामां आवे तो कई रीते करवामां आवे तो के द्विपारिमाणिक संरचना में रजू थाय। तो बेंजीन हो एटले आपने खबर आपणे केवी आवी षष्ठकोण रचना द्वारा समझावामां आवे बराबर छे। तो नेफ्थिल होय तेमां शुं होय आ रीतना बे रिंग होय, आ रीतना शुं करवामां आवे बे रिंग द्वारा समझावामां आवे। तो आ रीतना जयारे नो अर्थ करवामां आवे छे क्या कार्बनिक रसायन शास्त्र में, बरोबर समझो विद्यार्थी मित्रों। पछी मानो के भौतिक रसायन शास्त्र अथवा भौतिक विज्ञान में आणविक संरचना ने त्रिपारिमाणिक करवामां आवे छे। तो भौतिक शास्त्र में आणविक संरचना ने कई रीतना अपने नीचे लखी त्रिपरिमाणिक दृश्य स्वरूपे समझावामां आवे बराबर छे। तो ज्यारे जीव विज्ञान में प्रोटीन की संरचना चार स्तर में बतावामां आवे छे, अपने जोईए के जीव विज्ञान में प्रोटीन की संरचना કેટલા સ્તરમાં બતાવવામાં આવે છે તો કે ચાર સ્તરીય વ્યક્ત કરવામાં આવે છે, ચાર સ્તરમાં વ્યક્ત કરવામાં આવે છે, ચાર સ્તરમાં વ્યક્ત કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ સમજવાની જરૂર છે આપણે ખાસ કે ભાઈ આપણે પૂછે કે પ્રોટીન નું બંધારણ વિશે આપણે જોઈએ કે પહેલા તો પ્રોટીન છે વિષમ પોલિમર છે, કે પ્રોટીન માં શું હોય તો કે એમિનો એસિડ ની આખી શૃંખલા હોય અને એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે કયા બંધ દ્વારા પેપ્ટાઇડ બંધથી જોડાયેલું હોય। તો એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ ત્રીજો આ બધા પેપ્ટાઇડ બંધથી જોડાઈને લાંબી શૃંખલા બનાવે એટલે પોલિમર કહેવાય। તો આ પ્રોટીન છે કેવો છે પોલિમર છે પણ વિષમ પોલિમર છે। વિષમ પોલિમર નો મતલબ તો કે એક પેલો સેરીન હોય તો બીજો પ્રોલિન હોય, ત્રીજો એમિનો એસિડ ગ્લુટામિક એસિડ હોય, તો ચોથો લાઇસિન હોય, તો વળી પાછો પાંચમો સેરીન હોય, તો વળી પાછો છઠ્ઠો લાઇસિન હોય, આ રીતના વિષમ પોલિમર છે એટલે કે સમ પોલિમર નથી। બીજું એમાં એમિનો એસિડ ની શૃંખલા હોય। હવે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા વિજ્ઞાનમાં પ્રોટીન ની સંરચનાના અર્થ જુદા જુદા છે એટલે આ રીતના તમારે બોર્ડ વર્ક ઉતારવું જરૂરી છે તો જ આપને ખબર પડશે કે અકાર્બનિક રસાયણમાં આપણે એમ કીધું પ્રોટીન ની સંરચનાનો અર્થ શું તો એ આપણે કહે કે ભાઈ આણ્વિક સૂત્ર છે। કઈ રીતના તો કે NaCl MgCl2 આ આણ્વિક સૂત્ર કહેવાય છે। તો આપણે કાર્બનિક રસાયણ શાસ્ત્રમાં પૂછવામાં આવે કે પ્રોટીન ની સંરચનાનો અર્થ શું તો એ એમ કહેવા માંગે કે દ્વિપારિમાણિક સંરચના હોય, એટલે કે જુદા જુદા વિજ્ઞાનમાં પ્રોટીન ની સંરચનાનો અર્થ જુદો જુદો હોય એમ આ કહેવા માંગે છે આપણી બુક્સ ની અંદર। એનસીઆરટી ની ભાષા થોડી અઘરી છે પણ એનો મતલબ આ થાય છે કે કાર્બનિક રસાયણ શાસ્ત્રમાં આપણે પૂછે તો એ આપણે એમ કહે કે પ્રોટીન ની રચના કેવી છે દ્વિપરિમાણિક સંરચના રીતે। તો દ્વિપરિમાણિક એટલે શું તો કે ભાઈ આપણે બેન્ઝીન ને નેફ્થિલ નું ઉદાહરણ લઈએ તો આ રીતના રિંગ દ્વારા આપણે સમજાવવામાં આવે તો બેન્ઝીન માં આપણે ખબર એક રિંગ હોય, નેફ્થિલ માં બે રિંગ છે, એ શું કહેવાય તો દ્વિપરિમાણિક સંરચના કહેવાય। તો ભૌતિક શાસ્ત્રમાં આપણે પૂછવામાં આવે કે આણ્વિક સંરચના કેવી હોય પ્રોટીનની તો આપણે ત્રિપરિમાણિક દર્શાવે, પણ જીવ વિજ્ઞાનમાં જો તમને પ્રોટીનની રચના કહેવામાં આવે તો જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની કેટલી ચાર સ્તરમાં તેને વ્યક્ત કરવામાં આવે છે। જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચના કેટલી છે ચાર સ્તરમાં, કઈ 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 તો કે પ્રાથમિક સંરચના પછી દ્વિતીયક સંરચના પછી તૃતીયક સંરચના
અને ચતુર્થક સંરચના તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે અહીંયા જીવવિજ્ઞાનની અંદર જ્યારે પ્રોટીનની સંરચનાનો અર્થ કરવામાં આવે તો જીવવિજ્ઞાનમાં પ્રોટીનને ચાર સ્તરમાં વિભાજિત કરે છે પ્રાથમિક સંરચના પ્રકારનો પ્રોટીન હોય દ્વિતીયક સંરચના પ્રકારનો પ્રોટીન હોય તૃતીયક સંરચના પ્રકારનો હોય અને ચતુર્થક સંરચના પ્રકારનો પણ પ્રોટીન હોય તો આપણે ક્રમ બાય ક્રમ આપણે અભ્યાસ કરશું અહીં આપણે જોતા જઈએ પ્રોટીનનું બંધારણ તમારા બોર્ડ પર ઉતાર લેવું છે એકવાર સ્ક્રીનશોટ પાડો આગળ આપણે અહીંથી શીખી જી પ્રાથમિક સંરચના અહીં પહેલા તમારા બોર્ડ પર ઉતાર લેવું જરૂરી છે પહેલા તો પ્રોટીન છે કેવો પોલિમર છે તો કે વિષમ પોલિમર છે વિષમ પોલિમર એટલે આપણે ખબર છે પ્રોટીનના બંધારણમાં મોનોમર એકમ કયો છે તો કે એમિનો એસિડ તો ઘણા બધા એમિનો એસિડ જોડાય ત્યાં બનતી પેપ્ટાઇડ બનતી અને લાંબી શૃંખલા બને એટલે પોલિમર કહેવાય પણ કેવો પોલિમર તો કે વિષમ પોલિમર વિષમ પોલિમર શું કામ કારણ કે એક સેરીન હોય તો બીજો પ્રોલિન તો ત્રીજો ગ્લુટામિક એમ અલગ અલગ એમિનો એસિડ જોડાય અને બને એટલે વિષમ પોલિમર કહેવાય બીજું કે પ્રોટીનની અણુની સંરચનાનો અર્થ જુદા જુદા વિજ્ઞાનમાં જુદી જુદી રીતે કરવામાં આવે છે તો ભાઈ અકાર્બનિક રસાયણમાં પ્રોટીનનો અર્થ શું કરે તો કે આણ્વિક સૂત્ર પ્રમાણે કરે NaCl MgCl વગેરે તો કે ભાઈ કાર્બનિક રસાયણ શાસ્ત્રમાં તેનો અભ્યાસ કઈ રીતે કરવામાં આવે તો કે દ્વિપરિમાણિક સંરચના સ્વરૂપે રજૂ કરે જેમ કે આ રીતના દ્વિપરિમાણ બેન્ઝીન છે મેથિલ છે તે રીતના ભૌતિક વિજ્ઞાનમાં આણ્વિક સંરચના તો કે ત્રિપરિમાણિક અને જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચના કરે તો ચાર સ્તરમાં અભિવ્યક્ત કરી ક્યાં ક્યાં તો કે પ્રાથમિક સંરચના પ્રકારે પણ પ્રોટીન હોય દ્વિતીયક સંરચના પ્રકારે હોય તૃતીયક સંરચના પ્રકારે અને ચતુર્થક સંરચના કઈ રીતે આમાં આપણે જોઈએ પહેલા તમે આ સ્ક્રીનશોટ પાડીને બોર્ડ પર ઉતારી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે પ્રાથમિક પ્રોટીનની સંરચના તો પહેલા તો આપણે જોયું હતું જેમ કે એમિનો એસિડ છે એ શૃંખલામાં ગોઠવાયેલ હોય માનો કે આ એક એમિનો એસિડ છે પેપ્ટાઇડ બનતી જોડાય અને આ બીજો એમિનો એસિડ છે પેપ્ટાઇડ બનતી જોડાય આ ત્રીજો એમિનો એસિડ છે પેપ્ટાઇડ બનતી જોડાય ને આ ચોથો એમિનો એસિડ છે આ પાંચમો એમિનો એસિડ છે આ રીતના શું આવેલી હોય તો કે આખી શૃંખલા આવેલી હોય તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સ્ટ્રક્ચર સમજ્યા તો આપણે સામાન્ય સૂત્ર લઈએ એમિનો એસિડનું આ આપણે પ્રાથમિક પ્રોટીનની સંરચના જોઈએ છે તો પ્રાથમિક પ્રોટીનની સંરચનામાં આપણે જોઈએ કે આ રીતના શું ગોઠવાયેલા હોય એમિનો એસિડ છે તે ગોઠવાયેલા હોય તો આપણે એક ખાલી બે પેપ્ટાઇડ બનતી જોડે એટલે આપણે ખબર પડે સામાન્ય સૂત્ર એમિનો એસિડ નું એચ સી એચ સી ડબલ ઓ એચ અહીંયા કોઈ પણ આર સમૂહ અને આ બાજુ શું હોય તો કે એનએચ ટુ બરોબર છે તો હવે આપણે બીજું જોઈએ કે બીજો એમિનો એસિડ તો અહીં શું આવ્યું હોય તો કે H2N H2N બરોબર છે બીજું શું આવ્યું હોય તો કે C પછી C ડબલ O H અહીંયા R2 અને અહીંયા શું આવ્યું હોય તો કે H હવે આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો અહીં નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે એક OH અને આમાંથી એક H દૂર થાય એટલે એનએચ વહી દો અહીં સી વહી દો આ વચ્ચે જે બંધ બને શું બન્યો કહેવાય પેપ્ટાઇડ બંધ બન્યો કહેવાય આ બંધ કયો થઈ ગયો પેપ્ટાઇડ બંધ કયો બંધ બન્યો પેપ્ટાઇડ બંધ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાથમિક પ્રોટીનની સંરચના શું હોય તો પ્રાથમિક પ્રોટીનની સંરચના જોઈએ કે આ રીતના એક પ્રોટીન બીજો પ્રોટીન એના પછી ત્રીજો સોરી આપણે એક એમિનો એસિડ બીજો એમિનો એસિડ ત્રીજો એમિનો એસિડ ચોથો એમિનો એસિડ પાંચમો એમિનો એસિડ આ રીતના એમિનો એસિડ ગોઠવાયેલા હોય અને એક રેખામાં ગોઠવાયેલો કે સીધે સીધા ગોઠવાયેલો કેવા ગોઠવાયેલા હોય સીધે સીધા ગોઠવાયેલો હોય તો આને પ્રાથમિક પ્રોટીનની સંરચના કહેવાય તો પ્રાથમિક પ્રોટીનની સંરચનામાં શું હોય તો આપણે એક ટોપિક લખી કે એમિનો એસિડ કઈ રીતે હોય તો કે એમિનો એસિડ પ્રોટીન છે તે રેખા સ્વરૂપે હોય છે આપણે લખી પ્રોટીન રેખા સ્વરૂપે હોય છે પ્રોટીન છે કેવો હોય છે કે રેખા સ્વરૂપે હોય છે આ રીતના એક બીજો ત્રીજો ચોથો પાંચમો આ રીતના પ્રોટીન ગોઠવાયેલો છે તો આ રીતના જો આપણે સમજી આ રીતના ગોઠવાયેલો છે એમિનો એસિડ બરોબર છે તો અહીં એક એમિનો એસિડ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને આ વચ્ચે બંધ છે એ બધા ક્યાં છે પેપ્ટાઇડ બંધ તો આ રીતના ગોઠવાયેલો એટલે ક્યાં સ્વરૂપે આ પ્રોટીન કહેવાય રેખા સ્વરૂપે તો પ્રાથમિક પ્રોટીનની સંરચના કેવી હોય તો કે આ રીતના રેખા સ્વરૂપે હોય ને પ્રાથમિક પ્રોટીનની સંરચના કહેવાય હવે એનો ડાબા છેડાનો પ્રથમ એમિનો એસિડનો એમિનો સમૂહ એને એન ટર્મિનલ કહેવાય તો આપણે જોઈએ કે એનો ડાબો છેડો તો આ આખે આખે આમ શૃંખલા ગોઠવાયેલી હોય તો આ છેડો કયો થાય ડાબો છેડો તો ડાબા છેડે કયો આવેલો હોય એમિનો સમૂહ આવેલો હોય તો આ ડાબા છેડાને શું કહેવાય એન ટર્મિનલ કહેવાય શું કહેવાય એન ટર્મિનલ કારણ કે આ રીતના શૃંખલા ગોઠવાતી જતી હોય
तो आ बाजु डाबो छेड़ो छे यहां क्यों समूह आयो तो के जे डाबा छेड़ामां पहेलो एमिनो एसिड छे तो आ डाबो छेड़ो आ डाबो छेड़ो आ डाबा छेड़ानो पहेलो एमिनो एसिड छे एनी आ बाजु शुं होय डाबी बाजु तो के एमिनो समूह एटले आ छेड़ाने केवो कहेवाय एन टर्मिनल कहेवाय शुं कहेवाय एन टर्मिनल अने जमणो छेड़ो तो आ छेड़ो क्यो छे जमणो छेड़ो जेने केवो कहेवाय अंतिम छेड़ो कहेवाय अंतिम छेड़े एमिनो एसिड नो क्यो समूह होय कार्बोक्सिल समूह होय अहींया અહીં અંતિમ શું આવેલો હોય કાર્બોક્સિલ સમૂહ આવેલો હોય તો આને કેવો કહેવાય સી ટર્મિનલ છેડો કહેવાય કેવો કહેવાય સી ટર્મિનલ છેડો બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક પ્રોટીન સંરચના કેને કહેવાય તો કે પ્રાથમિક પ્રોટીન સંરચના પ્રોટીન છે રેખીય સ્વરૂપમાં ગોઠવેલો છે આ પ્રોટીન કેવો કહેવાય રેખીય સ્વરૂપમાં ગોઠવાયેલો કહેવાય કારણ કે એક એમિનો એસિડ પછી બીજો એમિનો એસિડ આ રીતના રેખીય સ્વરૂપમાં ગોઠવાયેલો હોય હવે એને પ્રાથમિક પ્રોટીન સંરચના કહેવાય એની અંદર પ્રથમ એમિનો એસિડ છે ડાબી બાજુ પ્રથમ એમિનો એસિડ છે અહીંયા કયો સમૂહ આવેલો હોય બાર તો કે અંતિમ છેડા ઉપર આપણે જોઈએ કે પહેલા છેડા ઉપર શું આવેલો એમિનો સમૂહ એટલે આને એન ટર્મિનલ છેડો કહેવાય અને ડાબી બાજુ આ જે અંતિમ એમિનો એસિડ હશે આ અંતિમ એમિનો એસિડ આપણે ગણી લઈ તો આ અંતિમ એમિનો એસિડ હશે અહીંયા છેલ્લે કયો સમૂહ હશે કાર્બોક્સિલ સમૂહ એટલે આને કયો છેડો કહેવાય સી ટર્મિનલ કહેવાય આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે ભાઈ ડાબા છેડા ઉપર પ્રથમ એમિનો એસિડમાં આ બાજુ ડાબી બાજુ શું આવેલું હોય તો કે એમિનો સમૂહ આવેલો એટલે આ છેડાને એન ટર્મિનલ કહેવાય ત્યારબાદ જમણીમાં અંતિમ એમિનો એસિડ આ અંતિમ એમિનો એસિડ છે તો આપણે દોર્યું છે અંતિમ એમિનો એસિડમાં શું હોય તો કે કાર્બોક્સિલ સમૂહ એટલે એને શું કહેવાય ટી સરંગ ટી સી ટર્મિનલ તરીકે તેને ઓળખવામાં આવે છે તો હવે આપણે જોઈએ કે આ રીતના પ્રથમ એમિનો એસિડ કયો આવ્યો બીજો એમિનો એસિડ કયો આવ્યો ત્રીજો કયો આવ્યો અને આ રીતના રેખીય ગોઠવાયેલા હોય એટલે આને કેવો કહેવાય પ્રાથમિક પ્રોટીન કહેવામાં આવે છે આવા પ્રોટીનને કેવું કહેવાય પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે થાય કે દ્વિતીયક સંરચના એટલે શું કહી જવાની છે દ્વિતીયક સંરચના આપણે કહી જોયો પ્રાથમિક પ્રોટીનની સંરચના આપણે કરી દ્વિતીયક પ્રોટીનની સંરચના દ્વિતીયક પ્રોટીનની સંરચના કેવી હોય દ્વિતીયક પ્રોટીનની સંરચના કેવી હોય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આયા પ્રોટીન છે તે તંતુ કુંતલ સ્વરૂપે વીંટળાયેલું હોય તેને દ્વિતીયક સંરચના કહેવાય તો આપણે જોઈએ કે આયા જે પ્રોટીનનો તંતુ છે એ કઈ રીતના કુંતલ સ્વરૂપે આ રીતના કુંતલ સ્વરૂપે વીંટળાયેલો હોય જેને શું કહેવામાં આવે છે તો કે દ્વિતીયક પ્રોટીન સંરચના કહેવામાં આવે છે આપણે લખી કે પ્રોટીનનો તંતુ કુંતલ સ્વરૂપમાં વીંટળાયેલો હોય એ લખતા જઈએ આપણે તો કે પ્રોટીનનો તંતુ કુંતલ સ્વરૂપે વીંટળાયેલો હોય તેને દ્વિતીયક સંરચના કહેવામાં આવે છે દ્વિતીયક સંરચના કહેવામાં આવે છે તો આપણે જોઈએ અહીંયા ખાસ યાદ રાખવાનું પ્રાથમિક પ્રોટીનની સંરચનામાં શું હતું કે પ્રોટીન છે રેખીય સ્વરૂપે હતું એટલે પ્રાથમિક પ્રોટીન સંરચના કહેવાય દ્વિતીયક પ્રોટીનની સંરચનામાં શું હોય તો કે જે દ્વિતીયક પ્રોટીનની સંરચના છે એમાં પ્રોટીનનો જે તંતુ છે એ કઈ રીતના હોય તો કે આ રીતના કુંતલ સ્વરૂપે શું હોય છે વીંટળાયેલો હોય છે આ રીતના કુંતલ સ્વરૂપે વીંટળાયેલો હોય છે એટલે કે એને દ્વિતીયક સંરચના કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એમિનો એસિડ હોય બધે દાખલા તરીકે આ એમિનો એસિડ આ એમિનો એસિડ આ બધા એમિનો એસિડ છે આપણે દોરી લઈએ લખેલ પડે આ બધા શું હોય એમિનો એસિડ આવેલા હોય આ એક વધારાની રચના હોય કે આ જે કુંતલ સ્વરૂપે વચ્ચે રચાય એટલે પરિણામે આની વચ્ચે અહીં શું થાય હાઇડ્રોજન બંધ આવે આપણે દોરી નાખી એટલે આપણે ખ્યાલ પડે કયો બંધ આવે આ રીતના એ શું આવશે હાઇડ્રોજન બંધ આવે હાઇડ્રોજન બંધથી આ કુંતલો છે કેવા હોય છે જોડાયેલા હોય છે આપણે દોરવું જરૂરી છે બરોબર છે આપણે ખબર પડવી જોઈએ કેનાથી બંધાયેલા છે તો કે હાઇડ્રોજન બંધથી તે જોડાયેલા હોય છે આ લખી નાખી અને આ જે વળાંક છે એ કઈ બાજુ હોય તો કે જમણી બાજુ વળાંક હોય હંમેશા જમણી બાજુ વળાંક હોય આનો વળાંક કેવો હોય જમણી બાજુ હોય અને અહીંયા ક્યાં બંધથી જોડાયેલા હોય તો આપણે એક્સ્ટ્રામાં લખી નાખી હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોય
અને આ જે છે આ જે કુંતળ બન્યું અને આ પ્રોટીન બન્યું એને કહેવામાં આવે છે આલ્ફા હેલિક્સ પ્રોટીન. શું કહેવામાં આવે? આલ્ફા હેલિક્સ પ્રોટીન. આવા પ્રોટીનને આલ્ફા હેલિક્સ કહેવાય. આપણી બુકની અંદર ઉલ્લેખ નથી કર્યો પણ માત્ર નામ આપ્યું છે સાઈડમાં ઇંગ્લિશમાં, વાંચી લેજો આલ્ફા હેલિક્સ. પણ આટલું બધું ડીપમાં નથી, એક આપણે સમજવું જરૂરી છે. તો દ્વિતીયક પ્રોટીન સંરચના કેને કહેવાય? તો કે દ્વિતીયક પ્રોટીન સંરચનામાં જે તંતુ હોય છે દંડ સ્વરૂપે ન હોય પણ તંતુ કેવો આકારનો હોય? તો કે કુંતલ આકારે. આ કુંતલ આકારે જ્યારે આ રીતના પ્રોટીનનો તંતુ આવેલો હોય ત્યારે એને શું કહેવાય? તો કે દ્વિતીયક સંરચના કહેવાય. હવે એની અંદર આ રીતના એમિનો એસિડ ગોઠવાયેલો હોય પણ કુંતલ વચ્ચે જોડવા માટે ક્યાં બંધ હોય? તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. અને આ રીતના પ્રોટીનનો તંતુ બને તે વળાંક હંમેશા કઈ બાજુ હોય? તો કે જમણી બાજુ. હંમેશા શું આવતો હોય? એનો વળાંક આવતો હોય. આપણે જોઈએ કે જમણી બાજુ બરાબર છે. અને આ જે રચના બની એને કેવી કહેવાય? આલ્ફા હેલિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણી બુકની અંદર આ રીતના આપેલું છે, બધું એક જ છે બરાબર છે. આ છેડો એન ટર્મિનલ લીધા, કેવો હોય? સી ટર્મિનલ. વસ્તુ એક જ છે, કુંતલાકાર બરાબર છે. તો આ વસ્તુ આપણે સમજવા માટે દોરી છે. તો હવે આપણે કહી શકીએ કે પ્રોટીન તંતુ ફેલાયેલ દંડ જેવી રચના હોતી નથી. દ્વિતીયક સંરચનામાં શું ન હોય? તો કે પ્રોટીન તંતુ ફેલાયેલ દંડ જેવી રચના હોતી નથી. તો આપણે અહીં જોયું હતું પ્રાથમિક સંરચનામાં જોયું હતું કે પ્રોટીન તંતુ છે કેવો છે? દંડ જેવી રચના. તો દ્વિતીયક સંરચનામાં શું હોય? કે પ્રોટીન તંતુ છે ફેલાયેલા દંડ જેવું હોતું નથી, પરંતુ તેનો તંતુ કુંતલની જેમ વણેલો હોય છે. પરંતુ તેનો તંતુ કુંતલની જેમ વળેલો હોય છે. જોઈએ છે આ રીતના કુંતલની જેમ શું હોય? વળેલો હોય. પણ આ યાદ રાખવું છે, હંમેશા કઈ બાજુ વળાંક હશે? જમણી બાજુ તેનો વળાંક આવેલો હશે. અને તે કેવું હોય? તો આપણે લખ્યું છે ફરતી રહેતી નિસરણીની માપક. ફરતી રહેતી નિસરણીની માપક. ફરતી રહેતી નિસરણી છે તેની માપક હોય છે. આ રીતના ફરતી રહેતી નિસરણી હોય બરાબર, આ રીતના ફરતી રહેતી જે નિસરણી હોય એના જેવું આ લેગે છે. એટલે કે ફરતી રહેતી પ્રોટીનની નિસરણી જેવી રીતે શું કરે છે? રચના કરે છે. વાસ્તવમાં પ્રોટીન છે તે કેવું હોય છે? જમણું કુંતલ જ હોય છે. એ લખ્યું છે આપણે વાસ્તવમાં પ્રોટીન, પ્રોટીન કેવું હોય? જમણું કુંતલ હોય. આનું હંમેશા કેવું કુંતલ ધરાવે છે? જમણું કુંતલ ધરાવે છે. તો આ ઉપરાંત દ્વિતીય પ્રોટીનની સંરચના બીજી પણ હોય, જેમ કે ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા આવેલી હોય. શું આવેલી હોય? ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા આવી ઘણી વખત. તો જો આ એક પોલીપેપ્ટાઇડની શૃંખલા, આ એક પોલીપેપ્ટાઇડની શૃંખલા, આ બીજી પોલીપેપ્ટાઇડની શૃંખલા, આ ત્રીજી પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા તમે જોઈ શકો છો, ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. પોલીપેપ્ટાઇડ એટલે ખબર પડે ને, ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાઈને રચના કરે એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. તો આ એક બે ત્રણ ઘણી બધી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. અને તમે જોઈ શકો છો કુંતલ આકાર જ છે બધી. હવે આની વચ્ચે અહીંયા હાઇડ્રોજન બંધ હોય. આ બધું શું આવ્યું? હાઇડ્રોજન બંધ. આ બધું કેવું બંધાવેલું હોય? હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ થી કેવી હોય છે? જોડાયેલી હોય છે. આપણે જોઈએ અહીં ક્યાં બંધ થી જોડાયેલી હોય? તો કે હાઇડ્રોજન બંધ થી જોડાયેલી હોય. આ રીતના હાઇડ્રોજન બંધ થી જોડાયેલી હોય એટલે એને કેવી કહેવામાં આવે? તો કે આપણે જે પોલીપેપ્ટાઇડની રચના હોય આને કહેવામાં આવે છે બીટા પ્લેટેડ પ્રોટીન. આનું નામ શું કહેવાય? બીટા પ્લેટેડ પ્રોટીન બરોબર છે. તમારી બુક્સ ની અંદર આપ્યા છે પણ આ રીતનું નથી, એટલે આપણે સમજવું જરૂરી છે. આને કેવી કહેવાય? બીટા પ્લેટેડ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, બીટા પ્લેટેડ પ્રોટીન. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આ આપણે સમજવું હોય તો આપણે કઈ રીતે સમજી શકીએ બરોબર છે? એ આપણે હમણાં જોઈએ કઈ રીતે સમજી શકીએ. એ પહેલા આપણે જોઈએ કે આપણે પ્રોટીનનું બંધારણ જોયું. તો જીવ વિજ્ઞાન ની અંદર પ્રોટીનની સંરચના છે એને કેટલી પ્રકારે અભ્યાસ કરવામાં આવે? તો ચાર પ્રકારે અભ્યાસ થાય. એક પ્રાથમિક પ્રોટીનની સંરચના, દ્વિતીય પ્રોટીનની સંરચના, તૃતીય પ્રોટીનની સંરચના અને ચતુર્થક પ્રોટીનની સંરચના. એમાં પ્રાથમિક પ્રોટીનની સંરચના કેને કહેવામાં આવે? તો કે એમાં જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ કેવા હોય? તો કે ક્રમ બાય ક્રમ એક પછી એક ગોઠવાયેલો, પહેલો એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ. ક્યાં બંધથી જોડાઈને? પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય.
અને આ પ્રોટીન કેવો હોય તો કે રેખા સ્વરૂપે હોય આ રીતના હોય એટલે એને શું કહેવાય રેખા સ્વરૂપે કહેવાય તો આ રેખા સ્વરૂપે હોય તો એને પ્રાથમિક પ્રોટીન સંરચના કહેવાય હવે એમાં આ પ્રોટીનનો પહેલો એમિનો એસિડ ડાબી બાજુ કેવો હોય પોલ પહેલો એમિનો એસિડ એમાં શું આવેલું હોય છે એટલે તો કે એમિનો સમૂહ એટલે આ છેડાને એમ ટર્મિનલ કહેવાય અને જમણી બાજુ અંતિમ એમિનો એસિડ એમાં છેલ્લે કયો સમૂહ આવ્યો તો કાર્બોક્સિલ સમૂહ આવ્યો એટલે સી ટર્મિનલ કહેવાય તો આ રીતના પ્રોટીનની સંરચના હોય તો પ્રોટીન કેવી કહેવાય પ્રોટીન છે તેને રેખા સ્વરૂપનો હોય એને શું કહેવાય તો કે પ્રોટીનની પ્રાથમિક સંરચના કહેવાય દંડ જેવી રચના કરે એટલે પ્રોટીનની કેવી કહેવાય પ્રાથમિક સંરચના કહેવાય તો હવે આપણે ખબર પડી જવી જોઈએ જો અહીંયા પણ હવે દ્વિતીય પ્રોટીનની સંરચના રહી દ્વિતીય પ્રોટીનની સંરચના કેને કહેવાય કે એમાં જે પ્રોટીન છે તે ક્યાં આકાર આવેલો હોય કુંતલ આકાર આવેલો હોય તો આપણે જોઈ શકીએ એ પ્રોટીન છે ક્યાં આકારે હોય કુંતલ આકારે હોય તો એ લખું કે પ્રોટીન નો તંતુ ક્યાં સ્વરૂપે હોય છે કુંતલ સ્વરૂપે આ રીતનો વિટળાયેલો હોય આને દ્વિતીય પ્રોટીનની સંરચના કહેવાય હવે એ કીધું છે કે અહીંયા જે પ્રોટીન તંતુ છે તે આ દંડ જેવો ન હોય પણ કેવો હોય તો કે તે કુંતલ સ્વરૂપે આવેલો હોય એટલે કે ફરતી નિસરણીની માફક હોય આ રીતના ફરતી આ રીતના નિસરણી હોય ઉપર ઉપર જતી હોય એની માફક હોય એટલે એને કેવો કહેવાય દ્વિતીય પ્રોટીન તરીકે સંરચના તરીકે ઓળખવામાં એનું જે કુંતલ છે અમને કઈ બાજુ જમણી બાજુ કુંતલ મળે છે અને એમાં આ જે કુંતલ હોય તેની વચ્ચે જે જોડાણ છે ક્યાં બંધ વડે હોય તો કે હાઇડ્રોજન બંધ હોય અને આ જે રચના બની અને કેવો પ્રોટીન કહેવાય આલ્ફા હેલિક્સ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે તો ઘણી વખત દ્વિતીય પ્રોટીનની સંરચનામાં ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય જેમ કે એક બે ત્રણ બધી છે કુંતલ આકારની ત્રણ પોલીપેપ્ટાઇડની શૃંખલા આવી ઘણી બધી હોય એની વચ્ચે ક્યાં બંધ હાઇડ્રોજન બંધથી જોડાય તો આવી રચના છે ને કેવી કહેવાય બીટા પ્લેટેડ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે તે પણ દ્વિતીય પ્રોટીન સંરચનાનો જ પ્રકાર છે તો વિદ્યાર્થી મિત્રો આપને એમ થાય કે દ્વિતીય પ્રોટીનની સંરચનાને આપણે વ્યવસ્થિત સમજવી તો જો આ બીટા પ્લેટેડ છે કઈ રીતે આપણે કોઈ કપડું વાળતા હોય તો જો આ એક કાગળ છે અને આ બાજુ વાળો પછી પાછળ શું કરો પાછળની બાજુ વાળો વળી પાછો શું કરો તો એને આગળની બાજુ ફરીથી વાળો આપણે જોઈએ અહીંયા આગળની બાજુ વાળ્યું વળી પાછું શું કરો તો આ રીતના વળી ગયું આ તો આ બધું વળી ગયું હવે જો આને તમે આમ કરશો એટલે આ રચના દેખાય છે તમને આવી રચના દેખાય છે તો જો છે આવી રચનાઓ હવે આની વચ્ચે જે બંધ હોય એ બંધ ક્યાં હોય તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય આ રીતના પ્રોટીનની સંરચના કરે એટલે આને કેવો કહેવાય બીટા પ્લેટેડ પ્રોટીન કહેવાય સમજાઈ જશે આ રીતની સંરચના કરે આને કેવો કહેવાય બીટા પ્લેટેડ પ્રોટીન તરીકે તેને ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ વર્ક ઉતારી લો હવે આપણે સમજી તૃતીય પ્રોટીનની સંરચના અને ચતુર્થક પ્રોટીનની સંરચના સમજી એની પહેલા બોર્ડ વર્ક વ્યવસ્થિત ઉતાર નાખો એટલે તમને વાંચવામાં સરળતા રહે ઠીક તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ તૃતીય પ્રોટીનની સંરચના તો તૃતીય પ્રોટીનની સંરચના શું હોય તો કે એની અંદર જે પ્રોટીન છે એ આ રીતે ઊનના દડાની જેમ એક વિટાયેલો તંતુ હોય તો આપણે જોઈએ જેમ કે આ રીતના આ રીતના ઊનના દડાની જેમ જેમ આપણે ઊનનો દડો જોઈએ વિટળાયેલો હોય એમ વિટળાયેલો પ્રોટીન હોય આમાં એક છેડો છે એન ટર્મિનલ હોય અને બીજો છેડો સી ટર્મિનલ હોય એક છેડો એટલે આપણે ખબર છે જે પેલો છેડો આવ્યો હોય ડાબી બાજુ એ પેલો હોય શું હોય તો કે ભાઈ એક એમિનો સમૂહ હોય છેલ્લે કયો હશે કાર્બોક્સિલ સમૂહ એક છેડો એન ટર્મિનલ હોય એક છેડો કેવો હોય સી ટર્મિનલ હોય તો આ રીતના ઊનના દડાની માફક વિટળાયેલો પ્રોટીન હોય એને તૃતીયક સંરચના કહેવાય પ્રોટીનની કેવી કહેવાય તૃતીયક સંરચના તો આપણે એવું લખી શકીએ કે પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર પોલના પોલા ઉનના પોલા દડાની માફક વિટળાયેલી હોય તો પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ આપણે લખી પ્રોટીનની લાંબી શૃંખલા પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પ્રોટીનની આ લાંબી શૃંખલા છે હવે તેની ઉપર જ વિટળાયેલી છે એટલે તેના ઉપર જ આપણે એમ કહી શકીએ અહીંયા આપણે શું કહી શકીએ કે તેના ઉપર જ પોલા ઊનના પોલા દડાની જેમ પોલા ઊનના પોલા દડાની જેમ દડાની માફક પોલા ઊનના પોલા દડાની માફક તે શું હોય છે તો કે ભાઈ વિટળાયેલી હોય તેને તૃતીયક સંરચના કહેવાય વિટળાયેલી હોય તેને તૃતીયક સંરચના કહે છે આને શું કહેવામાં આવે તૃતીયક સંરચના કહેવાય ફરીથી કહું છું એ ધ્યાન રાખજો
કે આયા શું હોય તૃતીયક સંરચના કે પ્રોટીનની એક લાંબી શૃંખલા હોય હવે લાંબી શૃંખલા હોય તો એ પ્રોટીનની પોતાના ઉપર જ આ રીતના વીંટડાઈને એક ઊનના દડા જેવી રચના કરે એમાં એક છેડો એન ટર્મિનલ હોય એક છેડો સી ટર્મિનલ હવે તમને એન ટર્મિનલ અને સી ટર્મિનલની ખબર પડવી જોઈએ તો આ જે ઊનના દડાની માફક રચાયેલી આને શું કહેવાય તૃતીયક સંરચના તરીકે ઓળખાય તો તે પ્રોટીનનું કેવું કહેવાય ત્રિપરિમાણિક સ્વરૂપ પ્રદર્શિત કરે છે આપણે જોઈએ તે પ્રોટીનનું ત્રી કેવું કરે છે તો કે ભાઈ ત્રી પરિમાણિક પરિમાણ સ્વરૂપ રજૂ કરે છે ત્રી તો આપણે જોઈએ કે આ ઊનના દડાની જેમ વીંટળાયેલું છે તે પ્રોટીનનું કેવું કરે છે તો કે ત્રિપરિમાણ સ્વરૂપ રજૂ કરે છે અને આપણે એક્સ્ટ્રા નોંધમાં લખ્યું તો આપણે લખી શકીએ કે તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક ક્રિયાઓ માટે તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક ક્રિયાઓ સજીવો દ્વારા જે પ્રક્રિયા થતી હોય ને જૈવિક ક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આયા આ પ્રોટીનનું ત્રિપરિમાણિક સ્વરૂપ રજૂ કરે અને તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક ક્રિયાઓ માટે કેવી છે તો કે ભાઈ અતિ આવશ્યક રચના છે તૃતીયક સંરચના તો તૃતીયક સંરચનાની અંદર શું આવે તો વિદ્યાર્થી મિત્રો કાંઈ યાદ નથી રાખવાનું કે તૃતીયક સંરચના એટલે બીજું કાંઈ નહીં કે તેની અંદર શું હોય કે ઊનના દડાની જેમ પ્રોટીન વિચડાયેલો હોય એટલે શું કહેવાય તૃતીયક સંરચના કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જોઈ લો આ બોર્ડવર્ક તમે ઉતારી લો હવે આપણે જોવાની છે કઈ તો કે ચતુર્થક પ્રોટીનની સંરચના બરાબર છે કઈ જોવાની છે ચતુર્થક પ્રોટીનની સંરચના તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચતુર્થક પ્રોટીનની સંરચનાનો અભ્યાસ કરી તો એમાં કેટલાક પ્રોટીન એવા પણ છે કે જેમાં એકથી એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તેના પેટા એકમોનો સમૂહ હોય એટલે એક કે વધુ પોલીપેપ્ટાઇડની શૃંખલા તે સંકળાઈને પેટા એકમોનો સમૂહ બને કઈ રીતે હમણાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે જે પ્રકારે પ્રત્યેક પોલીપેપ્ટાઇડ કે પેટા એકમો એકબીજાની સાપેક્ષે ગોઠવાયેલા હોય તે ગોળ દળાવણી માફક ગોઠવાઈને સમઘન કુટિકા સ્વરૂપે પણ હોઈ શકે એક્ઝામ્પલ તરીકે લઈએ માનો કે આ રીતના પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે તો આપણે જોઈએ અહીંયા પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એક કે વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈને ગોળાની માફક એકબીજા સાથે જોડાઈને શું કરે છે તો કે ભાઈ પ્રોટીનની ચતુર્થક સંરચના કરે છે તો કઈ રીતે જેમ કે પુખ્ત મનુષ્ય છે એના હિમોગ્લોબિનમાં ચાર ખંડ હોય તો આપણે જોઈએ કે આ હિમોગ્લોબિન જ દોરેલ છે આ હિમોગ્લોબિનમાં કેટલા ખંડ દેખાય ચાર ખંડ હવે તેમાંથી બે એકબીજાને સમાન હોય તો તમે જુઓ આપણે એકબીજાને સમાન છે એ સરખા કલરથી દોર્યા છે એકબીજાને સમાન છે તો આને કહીએ આપણે આલ્ફા કઈ પ્રકારની આલ્ફા અને બે પેટા એકમ ક્યાં હોય બીટા તો આ છે કયું છે બીટા તો બે આલ્ફા અને બે બીટા આ બે પ્રકારની પોલીપેપ્ટાઇડની શૃંખલા એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે હિમોગ્લોબિનની રચના કરે છે અને આ તમે જુઓ ચાર થઈ ગયું બે આલ્ફા અને બે બીટા તો કેવી થઈ ગઈ ચતુર્થક પ્રોટીનની સંરચના એટલે કે ચતુર્થક પ્રોટીનની સંરચનામાં શું હોય તો કે કેટલાક પ્રોટીન એવા છે કે એકથી વધુ પોલીપેપ્ટાઇડની શૃંખલા જોડાઈને એકબીજા સાથે ગોળે હવે આ જે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે તે એકબીજાની સાપેક્ષે ગોઠવે સાપેક્ષ એટલે એકબીજાની સમાન ગોઠવાયેલી છે એકબીજા સમાન ગોઠવાયેલી છે હવે એમાં એટલે એને કેવી કહેવાય ચતુર્થક સંરચના કહેવાય આ ચતુર્થક સંરચના જેમ કે આપણે ઉદાહરણ આપ્યું છે જેમ કે પુખ્ત મનુષ્ય એમાં હિમોગ્લોબિન હિમોગ્લોબિનમાં ચાર પેટાખંડ છે એક બે ત્રણ અને ચાર હવે આ ચાર પેટાખંડમાં બે બે સમાન હોય જેમ કે આ બે સમાન છે તો આલ્ફા આ બે સમાન છે તો બીટા હિમોગ્લોબિન તો આ બે પ્રકાર ભેગા થઈને આલ્ફા અને બીટા શું બનાવે છે હિમોગ્લોબિનની રચના કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ પ્રોટીનની સંરચના જીવ વિજ્ઞાનમાં પ્રોટીનની સંરચના ચાર પ્રકારની છે કઈ કઈ પ્રકારની ક્વિક રિવિઝન થોડુંક કરીએ આપણે એક હોય છે કયા પ્રકારની હોય છે રેખા સ્વરૂપે હોય છે આને શું કહેવામાં આવે તો કે પ્રાથમિક સંરચના બીજી કયા સ્વરૂપની હોય છે તો કે આ રીતના કુંતલ સ્વરૂપની હોય આ રીતના શું આવેલી હોય છે
तो के कुंतल स्वरूप नी होय एनी वच्चे हाइड्रोजन बंद होय आपणे खबर छे। तृतीयक संरचना कई रीतना होय तो के आ रीतना ऊनना दड़ानी जेम વીંટળાયેલી હોય અને ચતુર્થક તમે અહીંયા જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ પ્રોટીનના બંધારણના ચાર રચના, પ્રાથમિક સંરચના, દ્વિતીયક સંરચના, તૃતીયક સંરચના અને ચતુર્થક સંરચના। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રોટીનના બંધારણનું સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન પૂરું કરી છે। જો તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હોય તો યોગ્ય કોમેન્ટ કરી નાખજો અને જો કોઈ વસ્તુ ખ્યાલ ન હોય તો મારો નંબર છે તમને લખી દેજો। ત્યાં સુધી આપણે રાખી ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ।